नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है अपने यूट्यूब चैनल हम आप जैविक क्रियाओं अंदर वहन माटे मनुष्य नु हृदय जोईया के हृदय केवी रीते बनेलु होय छे, एमनु कार्य शू छे, केवी रीते एमा रुधिर नु परिवहन थाय छे। हवे आपणे बेवड़ु परिवहन जोवानु छे, एटले के फेफसानी अंदर ऑक्सिजन नो रुधिर मां केवी रीते प्रवेश थाय छे। तो आपणे आगळ पण वात करी हती के जे रुधिर शुद्धिकरण नी क्रिया छे ए फेफसा मां थशे, हृदय मां नहीं, हृदय मात्र एने पंपिंग करवानुं कार्य करे छे। અને આ જે ટોપિક છે એમાં પ્રશ્ન આપણને એ રીતે હશે કે મનુષ્યની અંદર રુધિરનું બેવડું પરિવહન, બેવડું એટલે કે ડબલ, બેવડું પરિવહન સમજાવો। તો હવે હૃદયના જે ખંડોમાં વિભાજિત થવાની ક્રિયા છે તે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે। हृदय हृदय खंडो में विभाजित थवानी क्रिया ऑक्सीजन युक्त अने ऑक्सीजन विहीन एटले के कार्बन डाइऑक्साइड युक्त ऑक्सीजन विहीन रुधिर ने मिश्र थतु अटकाववा माटे फायदाकारक छे। के ऑक्सीजन युक्त अने ऑक्सीजन वगैरह बने प्रकार नु जे रुधिर छे ए बने प्रकार नु रुधिर कोना द्वारा वहन पामे छे, तो के हृदय द्वारा। तो एमना जे खंडो में विभाजित थवानी क्रिया छे जेनाथी आपणने शुं फायदो थाय छे, तो के बने प्रकार नु रुधिर छे मिश्र थतु अटके छे। एटले एक भाग में ऑक्सीजन युक्त रुधिर होय छे, बीजा भाग में ऑक्सीजन विहीन रुधिर होय छे, के जेनाथी आपणने कार्य करवा माटे ने उच्च कार्यदक्ष पुरवठो मळे छे। एटले के कार्य करवा माटे नी क्षमता केवी मळे छे, वधु मळे छे, જેનાથી ઉચ્ચ એટલે કે વધુ કાર્યદક્ષ એટલે કે કાર્ય કરવાનો પુરવઠો એટલે જથ્થો, કે જેનાથી ઉચ્ચ કાર્યદક્ષ પુરવઠો મળે છે। કોનાથી? તો કે આ જે હૃદયના ખંડોમાં વિભાજિત થવાની જે ઘટના છે એનાથી આપણને વધુ કાર્ય કરવાની ક્ષમતા મળે છે, કારણ કે ઓક્સિજન જેટલું હશે એટલું જ વધારે ઉર્જા મળશે। કારણ કે દરેક સજીવોને ઉર્જાની જરૂરિયાત હોય છે કોઈ પણ ક્રિયાઓ કરવા માટે। તો આ ક્રિયા પક્ષી અને સસ્તન વર્ગના પ્રાણીઓ માટે ખૂબ જ લાભદાયક છે, કારણ કે તેઓને ઉર્જાની જરૂરિયાત કેવી હોય છે? વધુ હોય છે। કે આ ક્રિયા પક્ષી તેમજ સસ્તન વર્ગના એટલે કે જમીન ઉપર રહેતા બધા જ પ્રાણીઓ, સસ્તન વર્ગના પ્રાણીઓ માટે ખૂબ જ લાભદાયક છે, કારણ કે આવા સજીવોને વધુ ઉર્જાની જરૂરિયાત હોય છે। કે આવા જે બધા સજીવો છે એ સજીવોને ઉર્જાની જરૂરિયાત કેવી હશે? વધુ હશે। એના માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે, કે જેનાથી તેઓ, કારણ કે જેનાથી તેઓ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આ ઉર્જાનો ઉપયોગ કરે છે, કે જેનાથી તે પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આ ઉર્જાનો
ઉપયોગ કરે છે કે તાપમાન જાળવી રાખવા એટલે કે કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડશે તો ઉર્જા તમે કોઈ પણ કાર્ય કરશો એટલે શરીરમાંથી પરસેવો થશે જેનાથી તમારા શરીરનું તાપમાન છે તાપમાન મેન્ટેન રહેશે તો એટલા માટે આવા સજીવોની અંદર આ ક્રિયા ખૂબ જ જરૂરી છે જો બંને રુધિર મિશ્ર થઈ જાય તો આપણને જેટલી જરૂર છે તેટલી ઉર્જા મળી શકે નહીં કે બીજા પ્રાણીઓની અંદર કે ઉભયજીવી અને બીજા અમુક પ્રાણીઓ છે કે જેની અંદર આવી ઘટનાઓ કે એમના હૃદય છે એમના હૃદય માત્ર ત્રણ ખંડોના બનેલા હોય છે કે જેમને ઉર્જાની ઓછી જરૂરિયાત હોય તેમનું શરીરનું તાપમાન છે એ પર્યાવરણના તાપમાન ઉપર આધાર રાખે છે કે જે સજીવને ઓછી ઉર્જાની જરૂરિયાત હોય તેવા સજીવના શરીરનું તાપમાન પર્યાવરણના તાપમાન પર આધાર રાખે છે કે વધારે કઈ કાર્યો કરવાની જરૂર પડતી નથી કે એમના શરીરનું તાપમાન કોના ઉપર આધાર રાખશે પર્યાવરણના તાપમાન ઉપર કે ઉભયજીવી જેવા સજીવો છે ઉભયજીવી એટલે કે બંને ઉપર રહી શકતા હોય તેવા સજીવોની અંદર હૃદય છે એ કેટલા ખંડોનું બનેલું હોય છે ત્રણ ખંડોનું બનેલું હોય છે કે ઉભયજીવી જેવા ઉભયજીવી સજીવોનું હૃદય ત્રણ ખંડોનું બનેલું હોય છે કે માત્ર આપણે ચાર ખંડોનું હોય છે આ બધા સજીવોને કેટલા ખંડોનું હશે ત્રણ ખંડોનું હશે અને તે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને અમુક હદ સુધી મિશ્ર થાય તો એમને સહન કરી શકે છે કે તે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને અમુક હદ સુધી મિશ્રિત થવાની જે ઘટના છે એમને સહન કરી શકે છે બનેલું હોય છે તે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને અમુક હદ સુધી મિશ્રિત થવાની ઘટનાને સહન કરી શકે છે કે અમુક હદ સુધીનું જે મિશ્રણ છે મિશ્રિત થવાની ઘટના છે એને અમુક હદ સુધી તેઓ સહન કરી શકે છે એટલા માટે તેમનું હૃદય છે એ કેટલા ખંડોનું બનેલું હોય છે ત્રણ ખંડોનું બનેલું હોય છે તો આ રીતે ફેફસાની અંદર રુધિરમાં ઓક્સિજન દાખલ થાય છે હવે આ ઉભયજીવીની વાત કરી જ્યારે માછલી જેવા સજીવો છે એમની અંદર આ જે હૃદય છે એ માત્ર ને માત્ર બે ખંડોનું બનેલું હોય છે કે માછલી જેવા સજીવમાં જ્યારે માછલીઓમાં હૃદય માત્ર બે ખંડોનું બનેલું હોય છે કે માત્ર કેટલા ખંડમાં બે ભાગમાં જ વિભાજિત થયેલું હોય છે હવે ત્યારથી જે રુધિર છે એ રુધિર ડાયરેક્ટલી ક્યાં મોકલવામાં આવે છે ઝાલરમાં મોકલવામાં આવે છે અને ત્યાં રુધિરમાં ઓક્સિજનનો પ્રવેશ થાય છે કે ત્યાંથી રુધિર કે ત્યાંથી રુધિર ઝાલરોમાં મોકલવામાં આવે છે જ્યાં તેમાં
ઓક્સિજન ઉમેરાય છે. ત્યાં જાલરોની અંદર જેમ આપણે શ્વસન અંગ ફેફસા છે તેમ માછલીઓ નું જાલર અંગ સોરી શ્વસન અંગ એટલે કે શ્વસન અંગ તરીકે શું આવેલું હોય છે જાલર, કે તે જાલરો દ્વારા શ્વસન ની ક્રિયા કરે છે. ત્યાં ઓક્સિજન યુક્ત બને છે અને ત્યાંથી સીધું રુધિરને ક્યાં મોકલવામાં આવે છે, શરીરમાં મોકલવામાં આવે છે. તો આ રીતે માછલીઓની અંદર હૃદય માત્ર બે ખંડોનું બનેલું હોય છે, જાલરો દ્વારા મેળવશે અને ત્યાં રુધિરની અંદર ઓક્સિજન દાખલ થશે અને ત્યાંથી રુધિર છે ડાયરેક્ટલી ક્યાં વહી જશે, શરીરમાં દાખલ થાય છે. આ માછલીઓની અંદર રુધિર ભળવાની કે ઓક્સિજન યુક્ત થવાની ક્રિયામાં કે રુધિર છે માત્ર એક જ વખત હૃદયમાં વહન પામે છે, કે એક ભ્રમણ દરમિયાન માત્ર કેટલી વખત હૃદયમાં આવશે, એક જ વખત હૃદયમાં દાખલ થાય છે. ત્યાં માછલીઓમાં એક પરિવહન દરમિયાન રુધિર એક વખત જ હૃદયમાં દાખલ થાય છે, કે માત્ર કેટલી વખત હૃદયમાં દાખલ થશે, એક જ વખત. જ્યારે અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે આપણે બધા જ્યારે અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓમાં એક પરિવહન દરમિયાન રુધિર બે વખત હૃદયમાં પ્રવેશે છે, જેને કેવું પરિવહન કહેવાશે, બેવડું પરિવહન કહે છે. કે આ ઘટનાને શું કહેવાશે, બેવડું પરિવહન. તો આ પ્રશ્ન છે એ આપણને પરીક્ષાની અંદર પૂછાશે કે સજીવોમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. કારણ કે આગળના પોઈન્ટની અંદર આપણે જોઈતું કે સૌ પ્રથમ ડાબા ભાગની અંદર રુધિર હશે, ત્યાંથી બધું રુધિર શરીરમાં જશે અને શરીરમાંથી ઓક્સિજન વિહીન રુધિર ફરીથી પાછું ક્યાં આવશે, હૃદયમાં. હૃદયમાંથી ક્યાં જશે, ફેફસામાં, અને પાછું ક્યાં આવશે, હૃદયમાં દાખલ થશે. તો જો હૃદયમાં આવ્યું પેલા ફેફસામાંથી શુદ્ધ થઈને ફરી પાછું વહન પામીને પાછું ક્યાં આવશે, હૃદયમાં આવશે, પછી ફેફસામાં જશે, ત્યારે એક પરિવહન છે પૂર્ણ થશે. તો એક પરિવહન દરમિયાન તે કેટલી વખત હૃદયમાં આવ્યું, બે વખત. તો એટલા માટે આ ઘટનાને શું કહેવાશે, બેવડું પરિવહન કહે છે. જ્યારે માછલીઓની અંદર માત્ર એક પરિવહન દરમિયાન એક જ વખત રુધિર છે એ હૃદયની અંદર દાખલ થાય છે. ચલો હવે ત્યાર પછી જોઈએ આપણે નલિકાઓ એટલે કે રુધિર વાહિનીઓ, કે હૃદયની અંદર તો રુધિર છે ત્યાંથી જે વિવિધ અંગો સુધી લઈ જવાની છે અને વિવિધ અંગોમાંથી ફરી પાછું હૃદયમાં રુધિર છે એ જેના દ્વારા વહન પામે છે તેને શું કહેવાશે, રુધિર વાહિનીઓ. તેમાં આપણે બે પ્રકાર જોઈએ, ધમનીઓ અને શીરાઓ, કે આ બંને રુધિરનું વહન કરતી નલિકાઓ છે જેને રુધિર વાહિનીઓ કહેવાશે. તો ધમની, સૌપ્રથમ આપણે ધમની વિશે વાત કરીએ કે ધમની રુધિર વાહિની છે કે જે હૃદયથી, કે જે હૃદયમાંથી રુધિરને વિવિધ અંગો સુધી લઈ જાય છે, કે જે હૃદયમાંથી રુધિરને વિવિધ અંગો સુધી લઈ જાય છે. તો હૃદયમાંથી વિવિધ અંગો સુધી રુધિર પહોંચાડવાનું કાર્ય છે એ કોના દ્વારા થશે, ધમની દ્વારા. કે હૃદયમાંથી જે રુધિર આવતું હશે એ કેવું રુધિર હશે, શુદ્ધ રુધિર, કે જે હંમેશા શુદ્ધ એટલે કે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. જો એ લખવું હોય તો એક કરી શકાય, આપણે કૌંસમાં લખીએ કે જે ઓક્સિજન યુક્ત
રુધિરનું વહન કરે છે. કેમના દ્વારા જે વહન થાય છે વહન કેવું હશે તો કે કેવું રુધિર હશે ઓક્સિજન યુક્ત રુધિર હશે. હવે આ જે ધમનીઓ છે તેમની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક એટલે કે તે પોતાના સ્થાનમાં વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે. સ્થિતિસ્થાપકતા ધરાવે છે કે ધમનીઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. કારણ શા માટે જાડી અને સ્થિતિસ્થાપક હોય છે તો કે હૃદયમાંથી જે રુધિર આવે છે એ રુધિરમાં દબાણ કેવું હશે ખૂબ જ વધુ હોય છે. કારણ કે હૃદયમાંથી આવતા રુધિરમાં વધુ દબાણ હોય છે. કારણ કે હૃદય દ્વારા બધા અંગો સુધી પહોંચે છે અને પહોંચાડવાળી નળીઓ તરીકે શું છે તો કે આ ધમનીઓ આવેલી છે તો એમાં દબાણ કેવું હશે ખૂબ જ વધુ હશે. ત્યારે કોઈ પણ અવસ્થામાં રુધિર છે એ આપણા દરેક અંગો સુધી પહોંચી શકે છે. હવે બીજા પ્રકારની જે વાહિનીઓ છે એનું નામ હતું શિરાઓ. કે જ્યારે આ ધમની છે એ હૃદયમાંથી રુધિરને ક્યાં લઈ જાય છે વિવિધ અંગો સુધી. જ્યારે શિરાઓ વિવિધ અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર, અહીંયા ઓક્સિજન યુક્ત હતું અહીંયા ઓક્સિજન વિહીન સાથે જ લખી નાખ્યું કે વિવિધ અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિરને હૃદયમાં લાવે છે. ક્યાં ક્યાં લઈ આવશે તો કે વિવિધ અંગોમાંથી જે રુધિરમાંથી ઓક્સિજનનો ઉપયોગ થઈ ગયો છે ઉર્જા મેળવવા માટે એટલે ઓક્સિજન વિહીન બની જશે એ રુધિરને ફરીથી ક્યાં લાવશે તો કે હૃદયમાં પાછું લાવે છે. તો એમની દિવાલ જાડી હોતી નથી કે એમને જાડી અને સ્થિતિસ્થાપક દિવાલની જરૂરિયાત હોતી નથી. તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોતી નથી કારણ કે તેમાં રુધિરમાં ઓછું દબાણ હોય છે. કે વિવિધ અંગોમાંથી આવે છે તો એમની અંદર કાંઈ એટલું વધારે દબાણ હશે નહીં, ઓછું દબાણ હશે. કારણ કે એક વખત રુધિર અહીં મુક્ત થઈ ગયું પછી સામેની બાજુની નલિકાઓમાંથી તે એકત્ર થશે અને ફરીથી તે શિરાઓમાં થઈ અને હૃદયમાં આવશે તો એમાં કઈ વધારે દબાણ હશે નહીં એટલે એમને જાડી અને સ્થિતિસ્થાપક દિવાલની જરૂર પડતી નથી. અને તેમાં એક જ દિશામાં રુધિરનું વહન થાય તે માટે વાલ્વ આવેલા હોય છે. તેમાં એક જ દિશામાં રુધિરનું વહન થાય તે માટે શું આવેલું હોય છે વાલ્વ આવેલા હોય છે. કારણ કે આ વાલ્વ શું નક્કી કરશે તો કે રુધિર છે એ હંમેશા કેવી દિશામાં વહન પામશે એક જ દિશામાં કે અંગોમાંથી હૃદય તરફ જ જશે એમાંથી ફરી પાછું અંગોમાં આવી શકશે નહીં. તો આ બે પ્રકારની રુધિરવાહિનીઓ છે ધમની અને શિરાઓ. આ રુધિરવાહિનીઓની ટૂંકનો પૂછાય છે અથવા ધમની અને શિરા વચ્ચેનો તફાવત પણ પૂછાય છે તો પાઠ પાડીને લખવાનું કે ધમનીઓ હૃદયમાંથી રુધિરને વિવિધ અંગોમાં લઈ જાય છે જ્યારે શિરાઓ વિવિધ અંગોમાંથી રુધિરને ક્યાં લેવા છે હૃદયમાં લેવે છે. આ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે, શિરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. તેમની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તેમની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોતી નથી કારણ કે તે હૃદયમાંથી રુધિર આવતું હોવાથી તેમાં દબાણ વધુ હોય છે, ઉચ્ચ દબાણ હેઠળ રુધિર હોય છે અને તેમાં રુધિર અંગોમાંથી આવતું હોવાથી તેમાં દબાણ ઓછું હોય છે. તો આ બંને વચ્ચેનો શું થઈ જશે તફાવત. હવે જેમ જેમ ધમની છે એ અંગોની અંદર આગળ વધતી જશે તેમ તેમ તે અંતે નાની ને નાની રુધિરવાહિનીઓની અંદર વિભાજિત થતી જાય છે.
કે અંતે કે છેવટે ધમની અત્યંત નાની તેને વાહિકાઓ કહેવાશે, વાહિકાઓમાં અથવા તો રુધિર કેશિકાઓ કહેવાશે, કે રુધિર વાહિકાઓમાં વિભાજિત થાય છે, કેશિકા પણ કહેવાશે અથવા તો વાહિકાઓ વિભાજિત થાય છે, અને આ કેશિકાઓ આ રુધિર કેશિકાઓ એક કોષીય જાડી દિવાલ ધરાવે છે અને જેથી આ રુધિર કેશિકાઓ દ્વારા રુધિર છે એ વિવિધ દરેક કોષો સુધી પહોંચે છે, કે જે વિવિધ કોષોના સંપર્કમાં હોય છે, કે જેથી દરેક કોષો સુધી રુધિર પહોંચી શકે, કે જેથી દરેક કોષો સુધી રુધિર પહોંચી શકે, અને કોષો વચ્ચે જે કોઈ પણ દ્રવ્ય પદાર્થ છે એ દ્રવ્ય પદાર્થનું વહન એટલે કે જે આપલે છે એ આપલે કોના દ્વારા થશે, તો કે આ રુધિર કેશિકાઓ દ્વારા જ થાય છે, કે એમની વચ્ચેની જે રુધિર અને દ્રવ્ય પદાર્થની આપલે કે કોષો વચ્ચે રુધિર કે અન્ય પદાર્થો આપલે આ કેશિકાઓ દ્વારા થાય છે, કે તમામ જે વહન છે એ બધું જ વહન કોના દ્વારા થશે, કેશિકાઓ દ્વારા થાય છે, અને જે અંતે ઓક્સિજન યુક્ત રુધિર જે ઉપયોગ થઈ જશે ત્યાર પછીનું જે રુધિર છે ઓક્સિજન વિહીન રુધિરને સામેની બાજુએથી એકત્ર કરી અને ફરીથી ક્યાં મોકલશે, શિરાઓમાં મોકલે છે, કે જે ઓક્સિજન વિહીન રુધિરને કે ઓક્સિજન ઉપયોગ થઈ ગયો ત્યાર પછીનું જે રુધિર છે, આમ જે અહીંયા સામેની બાજુ આ નલિકાઓ વિભાજિત થઈ તો અહીંયા આંતરકોષીય અવકાશમાં મુક્ત થયું, તો સામેની બાજુએ જે પાછી રુધિર કેશિકાઓ રહેલી છે આ બધા રુધિરને શું કરી લેશે, એકત્ર અને અહીંથી શેમાં મૂકી દેશે, તો કે શિરાઓમાં મોકલે છે, કે તે ઓક્સિજન વિહીન રુધિરને એકત્ર કરીને ફરીથી શિરાઓમાં મોકલે છે અથવા તો વહન કરાવે છે, અને શિરાઓ દ્વારા જે બધું જ રુધિર છે એ ફરીથી ક્યાં આવશે, શુદ્ધિકરણ માટે સૌપ્રથમ હૃદયમાં આવશે, અને હૃદયમાંથી શુદ્ધિકરણ માટે ક્યાં જશે, ફેફસામાં, પાછું શુદ્ધ થઈ હૃદયમાં, પાછું વિવિધ અંગોમાં મુક્ત થશે, ફરીથી ભેગું થઈ શિરાઓ દ્વારા ફરીથી ક્યાં આવશે, હૃદયની અંદર પ્રવેશે છે, તો આ રીતે આપણા શરીરની અંદર રુધિર વાહિનીઓ તરીકે બે વાહિનીઓ આવેલી હોય છે. ચલો ત્યાર પછી આપણે જોઈએ આપણા રુધિરની અંદર આવેલા ત્રાક કણો. હવે ધારો કે આ જે બધી આપણે રુધિર વાહિનીઓ જોઈ એમાં કઈ લીકેજ થાય તો, કઈ ડેમેજ થશે તો એના વિશે આપણે વિચારીએ, તો બધું જે રુધિર છે એ રુધિર આપણા જે જરૂરી અંગો છે નાનામાં નાના દરેક અંગો સુધી પહોંચી શકશે નહીં, તો એમને જે નુકસાની થાય છે એમનું રિપેરિંગ કામ પણ થવું જોઈએ, સમારકામ થવું જોઈએ, તો આ માટે આપણા રુધિરની અંદર શું આવેલા હોય છે, ત્રાક કણો આવેલા હોય છે, કે જેના દ્વારા આપણને રક્ષણ મળે છે. તો જ્યારે આપણે ઘાયલ થઈએ છીએ કે આપણને કઈ વાગે છે ત્યારે તે જગ્યાએથી રુધિર સ્ત્રાવ થવા લાગે છે, અને પ્રાકૃતિક એટલે કે કુદરતી રીતે એની રીતે રુધિરને અટકાવવું જરૂરી છે. તો જ્યારે આપણે ઘાયલ થઈએ છીએ ત્યારે તે જગ્યાએથી રુધિર સ્ત્રાવ થવા લાગે છે, કે રુધિર છે એ મુક્ત થવા લાગશે, અને પ્રાકૃતિક રીતે જેને
प्राकृतिक रीते रोकवू जरूरी होय छे। प्राकृतिक एटले एनी रीते पोतानी रीते एमने रोकवू खूब ज जरूरी होय छे। जो रुधिर स्त्राव ने रोकवामां नहीं आवे तो रुधिर नी अंदर नो जे आपणी वाहिनीओ मां दबाण छे ए दबाण मां शुं थशे घटाड़ो आवे छे। जो रुधिर स्त्राव ने रोकवामां न आवे तो शुं थशे तो रुधिरना दबाणमां घटाड़ो थाय छे अने दबाणमां घटाड़ो थवाथी जे धकेलवानी क्रिया छे पंपिंगनी क्रिया छे एमां खामी सर्जाशे उणप सर्जाय छे के दबाणमां घटाड़ो थाय छे तो दबाणमां उणप आवे छे जेनाथी धकेलवानी क्रिया अथवा तो पंपिंगनी क्रियामां उणप आवे छे एटले के खामी सर्जाय छे। तो एटला माटे एमनुं समारकाम ए रुधिर स्त्रावने रोकवू खूब ज जरूरी छे अने जो वधारे प्रमाणमां रुधिर त्यांथी मुक्त थई जशे तो व्यक्तिनुं मृत्यु पण थई शके छे के जेने रोकवू खूब ज जरूरी होय छे। आ क्रिया माटे त्राक कणो रुधिर कोषो तरीके आवेला होय छे के आ जे जाळवણીની ક્રિયા છે એના માટે આપણા રુધિરની અંદર રુધિર કોષો તરીકે કયા કણો આવેલા હોય છે ત્રાક કણો આવેલા હોય છે કે જે આપણને આવી કોઈ નુકસાની થશે રુધિર સ્ત્રાવ થશે તો એનાથી આપણને રક્ષણ આપશે કે જે શરીરમાં બધે જ પરિવહન થતા હોય છે અને જ્યાંથી રુધિર સ્ત્રાવ થતો હોય ત્યાં તે ગોઠવાઈ જાય છે અને રુધિર સ્ત્રાવના માર્ગને અવરોધે છે એટલે કે રુધિરને મુક્ત થતું સ્ત્રાવ થતું અટકાવશે કે જ્યાંથી રુધિર નીકળે છે ત્યાં આ બધા ત્રાકણો જાળ્યાકાર રીતે એકબીજા સાથે જોડાણ થઈને ગોઠવાઈ જશે જેથી થોડા સમય પછી ત્યાં રુધિર ગંઠાઈ જશે જેને આપણે રુધિર જામી જવાની ક્રિયા કહીએ છીએ રુધિર જામી જશે અને પછી ત્યાંથી રુધિર છે એ બહાર નીકળી શકશે નહીં કે જેથી રુધિર બહાર નહીં નીકળે તો દબાણ નહીં ઘટે આપણી પંપિંગની ક્રિયામાં કાંઈ ઉણપ ખામી સર્જાતી નથી તો એમનું રક્ષણ કે જાળવણી કરવા માટે આપણા રુધિર કોષોની અંદર શું આવેલા હોય છે ત્રાક કણો આવેલા હોય છે। ચાલો તો હવે વાળની ક્રિયા માટેનો છેલ્લો પોઈન્ટ છે લસિકા કે જેમ રુધિર દ્વારા વહન થાય છે એમ વહનની ક્રિયામાં મદદરૂપ ધાતુ બીજું પણ એક પ્રવાહી છે જેને શું કહેવામાં આવે છે લસિકા કહે છે કે વહનની ક્રિયામાં મદદરૂપ થતું બીજું પણ પ્રવાહી છે જેને શું કહેવાશે લસિકા કહે છે કે રુધિરની જેમ આ પણ વહન સાથે સંકળાયેલું છે તો આપણા માધ્યમમાં આપણા શરીરની અંદર દ્રવ્યનું વહન છે બે પદાર્થો દ્વારા થશે એક રુધિર અને બીજું લસિકા દ્વારા એ પણ વહન સાથે જ સંકળાયેલું છે। તો આગળ આપણે જે રુધિર કેશિકાઓ જોઈ હતી તેમની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કે જે એકકોષીય જાડાઈ ધરાવે છે એકકોષીય દિવાલમાં જાડાઈ ધરાવે છે એમની અંદર છિદ્રો આવેલા હોય છે જેના દ્વારા આંતરકોષીય સ્થાનોમાં બધા દ્રવ્ય છે એ મુક્ત થાય છે
तो ये दीवाल में आवेला छिद्रो द्वारा मुक्त थता अमुक प्रमाण में रुधिर रस, प्रोटीन अने रुधिर कोषो आंतरकोशीय स्थानों में मुक्त थाय छे। केमनी दीवाल में जे छिद्रो आवेला छे एना प्रमाण में अमुक प्रमाण में रुधिर रस, प्रोटीन अने रुधिर कोषो युक्त जे प्रवाही छे ए प्रवाही आंतरकोशीय एटले के कोषो वच्चेनी जे जग्या छे तेमां मुक्त थाय छे अने जेने शुं कहेवाशे लसिका कहे छे। तो लसिकानी व्याख्या छे आपेली नथी लखवानी, आ आवशे કે રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા મુક્ત થતા અમુક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન્સ અને રુધિર કોષો યુક્ત પ્રવાહીને શું કહેવાશે લસિકા કહે છે। કે આ લસિકા છે રુધિર જેવું છે, પરંતુ રુધિરની સરખામણીએ તેનો રંગવિહીન છે, રુધિર લાલ રંગનું છે, આ લસિકા છે એ રંગવિહીન છે અને રુધિરની સરખામણીમાં તેમાં પ્રોટીનનું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે। તે रुधिर जेवुज परंतु केवु प्रवाही छे रंगविहीन प्रवाही छे अने रुधिर रस करता ओछू प्रोटीन धरावे छे। કે રુધિરમાં જેટલું પ્રોટીનનું પ્રમાણ હશે એટલું લસિકામાં હશે નહીં। રુધિર લાલ રંગની પ્રવાહી સંયોજક છે, પ્રવાહી પેશી છે અને આ જે લસિકા છે એ લસિકા કેવું હોય છે રંગવિહીન હોય છે। કે જે આ બધા આંતરકોષીય સ્થાનો છે એમાંથી મુક્ત થતા જે તમામ દ્રવ્ય છે એ દ્રવ્યને બધાને એકઠા કરે છે અને જે નાના આંતરડા સોરી મોટા આંતરડાની દિવાલની અંદર જે ચરબીનું શોષણ થાય છે એ ચરબીનો વહન પણ આ લસિકા દ્વારા થાય છે। તે આંતરકોષીય સ્થાનોમાં મુક્ત થતા પ્રવાહી અને મોટા આંતરડાની દિવાલ દ્વારા શોષણ થયેલ ચરબીનું વહન પણ કોના દ્વારા થાય છે લસિકા દ્વારા થાય છે। કે જે આંતરકોષીય સ્થાનોની અંદર તમામ દ્રવ્ય છે એ બધું દ્રવ્યને ભેગું કરી અને તેને રુધિર પ્રવાહની અંદર પાછું વાળે છે કે તે આંતરકોષીય સ્થાનોમાંથી વધારાના પ્રવાહીને એકઠું કરીને રુધિર પ્રવાહમાં પાછું વાળે છે કે રુધિર સાથે એને શું કરી દે છે ભેળવી દે છે જે શિરાઓ દ્વારા ફરીથી ક્યાં આવી જશે હૃદયની અંદર આવી જશે। તો આવું કાર્ય છે એ લસિકા દ્વારા થાય છે કે જેને ફિલ્ટર તરીકેનું કાર્ય એ આપણા શરીરનું રક્ષણ કરવાનું કાર્ય પણ લસિકા દ્વારા થાય છે। કે આવી જુદા જુદા પ્રકારની ક્રિયાઓ છે એ લસિકા દ્વારા કરવામાં આવે છે કે જે બીજા પ્રકારનું પ્રવાહી છે જે પણ રુધિરની જેમ વહન સાથે જ સંકળાયેલું છે। તો એમસીક્યુ ની અંદર એવો પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કોના દ્વારા વહનની ક્રિયા થાય છે અથવા તો ક્યાં દ્રવ્યો વહન સાથે સંકળાયેલા છે, તો એમાં બંને આવશે ઓપ્શન ની અંદર જો બે આપેલા હોય રુધિરે આપેલું હોય લસિકાએ આપેલું હોય તો બંને આવશે રુધિર અને લસિકા। આ રંગવિહીન છે, રુધિરને કરતા પ્રમાણમાં ઓછું પ્રોટીન ધરાવે છે। થેન્ક યુ વેરી મચ।